આમ પટેલ ફરીથી આપનું સ્વાગત છે મારી ચેનલની અંદર મિત્રો તો અત્યારે જે જીટીયુની એક્ઝામ નજીક આવી ગઈ છે અને ઘણા વિદ્યાર્થી મિત્રોને ફક્ત એકનું એક જ ટેન્શન છે મેથ્સ બેઝિક મેથ્સ શું થશે ઘણા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝનમાં છે ચેપ્ટર વન કરું ચેપ્ટર ટુ કરું ચેપ્ટર થ્રી કરું ફોર યા ફાઇવ કરું મિત્રો તો હવે જે એક્ઝામ પેટર્ન છે મિત્રો આપણી એ ખાસ જરૂરી છે જાણવી કે તમારે જે જીટીયુની એક્ઝામ પૂમાં પેપર પૂછાવાનું છે કેવા પ્રકારનું પૂછાવાનું છે કઈ ટાઈપનું પેપર હશે એની ફોર્મેટ શું હશે એ વસ્તુ તમારે અહીંયા સમજવાની છે મિત્રો તો આજના વિડીયોની અંદર હું તમને એક એવી ખુશખબર આપીશ કે ઘણા વિદ્યાર્થી મિત્રો એવું માનશે કે ના હવે આપણે કોન્ફિડન્સથી પાસ થઈ શકીશું અને બીજું મિત્રો તમને વારંવાર કહું છું કે મારા ટોટલી મટીરીયલ તમારે મેળવવા હોય તો નીચે લિંક આપેલી છે એ લિંક ઓપન કરો અથવા પ્લેસ્ટોરની અંદર તમે આઈકોન એન્જિનિયરિંગ ટુટોરિયો લખશો એટલે આપણી એપ્લિકેશન આવશે આઈકોનનો સિમ્બોલ છે એ ડાઉનલોડ કરશો તમે એની અંદર ફ્રી મટીરિયલ મૂકેલું છે કોઈપણ ચાર્જ ચૂકવવાનું નથી મિત્રો ઓકે તો વિડીયો પસંદ આવે તો સો ટકા તમે લાઇક કરશો અને કોમેન્ટ ખાસ કરો મિત્રો અને તમારા ફ્રેન્ડ્સને આ શેર કરી શકો છો ઓકે હવે આપણે વિડીયો તરફ જોઈએ તો તમારે ઇન્સ્ટ છપ્પન માર્ક્સનું પેપર છે તમે જાણો છો તો આપણો આ જે છપ્પન માર્ક્સનો પેપર છે મિત્રો એની અંદર સમજી લો કે તમને એ પ્રકારે કીધેલું છે કે છપ્પન માર્ક્સના પેપરમાં તમારે અહીંયા કુલ કઈ પ્રકારનું તમારું બે કલાકનું પેપર છે તો બે કલાકના પેપરની અંદર તમારે શું કરવાનું છે તો બે કલાકના પેપરની અંદર ફર્સ્ટ તમે તમને એ બતાવ્યું છે કે ટુ અવર્સનું પેપર છે છપ્પન માર્ક્સનું પેપર છે હવે એ ઇન્સ્ટ્રક્શન થોડી વાંચી લઈએ મિત્રો તો આપણે ઇન્સ્ટ્રક્શન જે છે કે વન કમ્પલસરી એટલે મિત્રો ફરીથી કહી દઉં કે ચેપ્ટર આપણું જે મેથ્સનું પેપર છે આખું પેપર સ્ટાઇલ અલગ છે મિત્રો તો એની અંદર વન કમ્પલસરી એ કીધેલું છે અને થ્રી ક્વેશ્ચન તમારે એની એટમ થ્રી ક્વેશ્ચન ટુથી પાંચ એટલે કુલ ચારમાંથી તમારે ક્વેશ્ચન નંબર ટુથી ક્વેશ્ચન નંબર ફાઈવ એટલે ક્વેશ્ચન નંબર ટુ ક્વેશ્ચન નંબર થ્રી ક્વેશ્ચન નંબર ફોર અને ક્વેશ્ચન નંબર ફાઇવ એ તમારેમાંથી કોઈપણ ત્રણ એટેમ્પ કરવાના છે અને અહીંયા ઇંગ્લિશ વર્ઝન જે છે એ વેલિડ ગણેલું છે એટલે ઘણી વખત ગુજરાતીની અંદર પ્રોબ્લેમ થતો હોય છે મિત્રો પણ ઇંગ્લિશ વર્ઝન વેલિડ છે હવે મિત્રો વાત કરીએ ક્વેશ્ચન નંબર વન તો ક્વેશ્ચન નંબર વનની અંદર તમે જોઈ શકો છો કે લોગેરિધમ જે છે ચેપ્ટર નંબર વન એના પહેલો બીજો ને ત્રીજો એમસીક્યુ એ લોગેરિધમનો હશે પછી ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો તમારો જે હશે ટિગ્નોમેટ્રીનો હશે આઠ નવ દસ ને અગિયાર જે છે સોરી ચાર પાંચ છ સાત જે છે એ તમારો શ્રેણીક અને ડિટરમાઇન્સ એટલે ચેપ્ટર નંબર ટુનો હશે મિત્રો પછી આઠ નવ દસ ને અગિયાર જે ચેપ્ટર નંબર થ્રી તમારો ટિગ્નોમેટ્રી જે છે ત્રિકોણ એનો હશે અને બાર તેર અને ચૌદ એ તમારા ચેપ્ટર નંબર ફાઈવ એટલે મિત્રો અહીંયા ચેપ્ટર નંબર ફોરના એમસીક્યુ પૂછાતા નથી માઇન્ડમાં એ ક્લિયર કરી દેજો ચેપ્ટર નંબર ફોરના એમસીક્યુ પૂછાતા નથી એટલે ચેપ્ટર નંબર ફોર પાછળ એમસીક્યુ તૈયાર કરવાની જરૂર નથી મિત્રો એટલે ક્વેશ્ચન નંબર વન કમ્પલસરી છે એ એમસીક્યુ અને મિત્રો હું તો કહું છું કે સો ટકા એમસીક્યુ એટેન્ડ કરવા જ જોઈએ આપણે કારણ કે એમસીક્યુમાં

એની અંદર મિત્રો તમને એ અને બી ઓપ્શન આપે છે એમાં એમાંથી કોઈપણ બે એટલે બંને એક લોગેરિધમ છે અને મેઝરમેન્ટ અહીંયા લોગેરિધમ અને મેઝરમેન્ટ છે એટલે કે ચેપ્ટર નંબર ફાઈવ તો આ જે છે એમાંથી તમારે કોઈ પણ બે એટેમ કરવાના થાય છે મિત્રો તો તમારે ચેપ્ટર નંબર વન અને ચેપ્ટર નંબર ફાઇવ કમ્પલસરી તૈયાર કરવાનું જ છે મિત્રો જો ચેપ્ટર નંબર ટ્રિગ્નોમેટ્રી થ્રી તમે ઓળમાં કાઢવા માગતા હોવ તો તમારે ચેપ્ટર નંબર વન ચેપ્ટર નંબર ટુ ચેપ્ટર નંબર ફોર અને ચેપ્ટર નંબર ફાઈવ તમારે ક્લિયર કરવાનું છે મિત્રો પૂરેપૂરા માર્ક્સ આવી શકે છે સમજી લો તો અહીંયા ક્વેશ્ચન નંબર ટુ ની અંદર બે કોઈ પણ ચાર આપેલા છે એમાંથી બે એટલે એક ક્વેશ્ચન ત્રણ માર્ક્સનો એટલે કુલ છ માર્ક્સ થઈ શકે છે મિત્રો ક્લિયર ઓકે હવે તમારે ક્વેશ્ચન નંબર ટુ નો બી એની વાત કરીએ તો એમાં લોગી રીતે બે મૂકેલા હશે અને બે હશે તમારા એરિયા અને વોલ્યુમના હશે એ ચાર ચાર માર્ક્સના એક્ઝામ્પલ હશે એટલે તમે એ આઠ માર્ક્સ પણ તમે કવર કરી શકો છો એટલે ચેપ્ટર નંબર વન અને ચેપ્ટર નંબર ફાઈવ એ બંને તમે ક્લિયર કરશો તો તમારો ચેપ્ટર નંબર ટુ ક્લિયર થઈ જશે ક્લિયર ચેપ્ટર સોરી ક્વેશ્ચન નંબર ટુ તમારો ક્લિયર થઈ જશે હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર થ્રી તો ક્વેશ્ચન નંબર થ્રી મોર એન્ડ મોર ઇમ્પોર્ટન્ટ છે મિત્રો એ ફક્ત ને ફક્ત ચેપ્ટર નંબર ટુના પૂછાય છે જોઈ શકો છો તમે તો એના કુલ છ માર્ક્સ છે કોઈ પણ બે લખો છ માર્ક્સ મેળવી લો મિત્રો અને એ જ પ્રમાણે ક્વેશ્ચન નંબર થ્રીનો બી જે છે એ પણ ઓનલી ફોર ચેપ્ટર નંબર ટુનો પૂછાય છે મિત્રો કમ્પલસરી અને એ પણ તમે આઠ માર્ક્સ મેળવી શકો છો એટલે તમે ચૌદ માર્ક્સનું આ ચેપ્ટર ચેપ્ટર નંબર ટુ ચૌદ માર્ક્સના પ્લસ ચાર એમસી કુલ અઢાર માર્ક્સ મિત્રો ચેપ્ટર નંબર ટુના કુલ અઢાર માર્ક્સ તમારે મેળવી શકો છો એના પછી તમારો જે ડિસ્ટર્બ કરતો ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન નંબર ફોર મિત્રો એ હું અહીંયા તમને હાઇલાઇટ કરીને બતાવું છું ક્વેશ્ચન નંબર ફોર આ તમારે ટિગ્નોમેટ્રી છે એટલે તમારે ઉપર ઇન્સ્ટ્રક્શન આપેલી છે ક્વેશ્ચન નંબર ટુ થ્રી ફોર અને ફાઇવમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન તમે આખો લેફ્ટ કરી શકો છો તો અહીંયા તમે આ ક્વેશ્ચન આખો લેફ્ટ કરી શકો છો એટલે ટિગ્નોમેટ્રી આખો લેફ્ટ કરી શકો છો પણ ક્યારેય ચેપ્ટર નંબર વન ચેપ્ટર નંબર ટુ ચેપ્ટર નંબર ફોર અને ચેપ્ટર નંબર ફાઇવ તમે કમ્પલસરી ક્લિયર કરેલું હશે તો જ તમે આ ચેપ્ટર થ્રી જે ટિગ્નોમેટ્રી છે એ તમે લેફ્ટ કરી શકો છો મિત્રો ઓકે પછી વાત કરીએ તમારો જે ક્લાસ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર ફાઈવ મેં તમને બ્લુ કલરથી કરેલા છે એટેમ કરવાના છે જ્યારે આ મેં તમને યલો કલરથી હાઇલાઇટ કર્યું છે એ તમારે એટેમ કરવાની જરૂર નથી લાસ્ટમાં તમારો જોડે ટાઈમ વધે છે ને તમે એટેમ્પ કરો છો એ લાસ્ટમાં એક્સ્ટ્રા માર્ક્સ છે પણ એના માર્ક્સ છે નહીં મિત્રો તમારે આના મા જે બેમાંથી સારા એવા માર્ક્સ હશે તે તમે એટેમ્પ થઈ શકે છે તો ક્વેશ્ચન નંબર ફાઈવ છે એ ઓનલી ફોર જોઈ શકો છો ક્વેશ્ચન નંબર ફાઇવ એ અને બી એ બનલે ઓન્લી ફોર વેક્ટરના છે મિત્રો વેક્ટરના કુલ ચૌદ માર્ક્સ એટલે તમે જોઈ શકો છો વેક્ટરની અંદર કુલ ચૌદ માર્ક્સ વેક્ટરના ચૌદ પછી સમજો ટિક્નોમેટ્રી તમે લેફ્ટ કરી દીધું ચેપ્ટર નંબર વન અને ફાઈવના કુલ ટેન માર્ક્સ ક્લિયર સોરી ચેપ્ટર નંબર વન અને ફાઈવ એ બંનેના થઈને કુલ ચૌદ માર્ક્સ છે જ્યારે ચેપ્ટર નંબર ટુ છે એના ચૌદ માર્ક્સ છે એટલે ચૌદ પ્લસ ચૌદ પ્લસ ચૌદ માર્ક્સ ત્રણ ક્વેશ્ચન તમારે લખવાના છે એમાં ક્વેશ્ચન નંબર વન તો ઓલ તમારા એમસીક્યુ છે પછી તમારે ચેપ્ટર નંબર વન ચેપ્ટર નંબર ટુ ચેપ્ટર નંબર ફોર અને ચેપ્ટર નંબર ફાઈવ આ એટેમ કરવાના છે મિત્રો ક્લિયર જો હજી પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો અથવા કોલ કરી શકો છો અથવા મેસેજ કરી શકો છો મિત્રો તો અત્યારે ફટાફટ તૈયારીમાં લાગી જાઓ મિત્રો અને આપણી એપ્લિકેશનની લિંક નીચે મૂકેલી છે એની અંદર મેં પેપર સોલ્યુશન મેથ્સના પેપરની વાત નથી કરતો મેથના પેપર સોલ્યુશન જવાબો સાથે અપલોડ કરેલા છે એ લિંક ડાઉનલોડ કરો ફટાફટ અને ફટાફટ તમે એના સોલ્યુશન મેળવી શકો છો મિત્રો ઓકે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર મિત્રો મને કોમેન્ટ કરજો અને તમને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રોમાં પણ શેર કરો જેથી આપનો મિત્ર પણ તમારી જોડે આગળ આવી શકે મિત્રો ઓકે બાય